જામનગર સહિત હાલાર પંથકના ખેડૂતો પરંપરાગત ખેતી ઉપરાંત અન્ય જણસોની ખેતી તરફ પણ વળ્યા છે. હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે આજે સૌ પ્રથમ વખત કલમજીની જણસોની માતબર આવક નોંધાઈ. આજે એક જ દિવસમાં હાપા માર્કેટ યાર્ડ ખાતે 70 ગુણની આવક થઈ હતી. ખેડૂતોની જાહેર હરાજીમાં એક મણના રૂપિયા 2440થી 2620 જેવા ઊંચા ભાવો મળ્યા હતા. હાપા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલે જણાવ્યું કે હાપા માર્કેટ યાર્ડના ઇતિહાસમાં પહેલીજવાર કલોંજીની જણસની માતબર આવક નોંધાઈ છે. જામનગર યાર્ડમાં આજે પ્રથમ વખત દેવભૂમિ દ્વારકાના ખેડૂત કલંજી લઈ અને આવી પહોંચ્યા હતા અને કલંજીની લગભગ 70 ગુણેની આવક થયેલ હતી. આ કલંજીની આવક પ્રથમ વખત જામનગર યાર્ડમાં થયેલ છે અને આજરોજ એની પ્રથમ વખત હરાજી પણ થયેલ હતી, જેમાં હરાજીમાં એના ભાવ 2440થી લઈ અને 2720 સુધીના મળના રહ્યા હતા. અને કલંજીનો મહત્તમ ઉપયોગ ઔષધિ રૂપે દવામાં થાય છે લોકોના સ્વાસ્થ્ય માટે, એટલે આ રીતે કલંજીની હરાજી પણ જામનગર યાર્ડમાં શરૂ થઈ ગયેલ છે.